empty struggle. Every moment you're struggling, and Emma, your mind gets tired, fatigued, weary, weak, and amara arthma, sick. But your mind, with all this pointless wandering, trushna, trushna, comparison, and I want like this. It'll just make your mind very, very tired. Fatigued mind. And a fatigued mind can karne dhyan, you'll never reach high altitudes of meditation. Never. With a weak thakelu man sathe koi divas tame dhyan ma uncha levels par jai shakso nahi. આ તમે ખોટી ખોટી મહેનત નહીં કરો કલાકો બેસવાની. જે કામ કરવાનું છે તે કરો. ઇન્ટ્રોસ્પેક્શનથી કોન્ટેમ્પરરી મેડિટેશન યુ આમ સ્લાઇડની જેમ તમે સરકશો. એ તો બહુ નિયમો પાળીને બી શું ઉકાળ્યું છે. ટેલ યુ ડોન્ટ હેવ દેટ ઇનર પેશન ઓફ મેડિટેશન, શું ઉકાળ્યું છે દરરોજ બેસી બેસીને બી. વાય? બીકોઝ ધીસ ઇઝ નોટ હેપનિંગ. નિર્વેદ નથી આવ્યો એટલે સંવેગ નથી આવતો. સંવેગ નથી આવતો એટલે બધું જ કૃત્રિમ અને મિકેનિકલ બને છે. You agree? With every thought, repeat, there is an expenditure of energy. હવે એક 5 સેકન્ડ માટે શાંત થઈને વિચારો તમે શું બોલી ગયા. Every thought, દરેક વિચાર, energy is wasted. અને તમે આટલા બધા અડધો કલાકમાં આટલા સંકલ્પ વિકલ્પને આટલા વિચારો કર્યા. Your mind, physically you might not be weak, but mentally you have become very weak and sick. Su ave tu dhyan karvano ne su vanchan karvano, atlo to man thi thakelo che. Fatigued mind, fatelu magat che, ave su tu karvano. Mane to em ke every action takes energy, pan aje me sadguru pase su samlu. Every thought is an expenditure of energy. Mind your thoughts, man. Why? Because તમે 10 મિનિટ અર્થ ધ્યાન કરો તમે થાકી જશો. 5 મિનિટ રૌદ્ર ધ્યાન કરો તમે થાકી જશો. કેમ જ્ઞાનીઓ ખૂબ કાર્ય કરી શકે? કારણ કે અંતરમાં અર્થ રૌદ્ર પરિણામ નોટ ફટીક. બોડી બી નહીં ને માઇન્ડ બી નહીં, અને બોડી થાય તો બી એ શરીરનો ધર્મ. અંતર થાકતું નથી. સો ધીસ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ બીકોઝ વિથ અ વીક એન્ડ વિથ અ સિક માઇન્ડ યુ કેન નોટ ઇવન ફંક્શન ઇફેક્ટિવલી ઇન યોર લાઈફ. નો નથિંગ, યુ કેન નોટ એક્ટ એફિશિયન્ટલી ઇન યોર લાઈફ એટ ઓલ. તમારી સેવા હોય કે તમારો વ્યાપાર વ્યવસાય વ્યવહાર જે બી હોય, એફિશિયન્ટલી નહીં આવે બીકોઝ ઓફ યોર વીક માઇન્ડ, યોર સિક માઇન્ડ, યોર થાકેલું માઇન્ડ, યોર વેરી માઇન્ડ. So important. શું કરવું જોઈએ? પેલા આને આનંદમાં રાખ, આને શાંત રાખ, શુદ્ધ રાખ, અને પછી જો આમ આમ ફટાફટ આમ 150 માણસની રસોઈ કરી શકશે, નહીં તો 3 માણસમાં તું થાકી જશે. બિકોઝ ઓફ યોર સિક માઇન્ડ, નોટ બિકોઝ ઓફ યોર ફિઝિકલ એનર્જી. આ એનર્જી એટલી વેસ્ટ. યુ મસ્ટ લર્ન ટુ કન્ઝર્વ એનર્જી, એન્ડ ધેટ્સ વાય યુ નીડ ટુ ગો ઓન ધ પાથ of contemplation. Acting with ego, working with ego, functioning with ego and egocentric desires. Ego and egocentric desires. What will happen? It will upset you emotionally, confuse you intellectually, and exhaust you physically. તો તમે કામ ગણતરી નહીં કરો, 12 કલાકને 15 કલાકને 17 કલાક. કેટલું વીક માઇન્ડ છે, કેટલા થોટ્સના કારણે એનર્જી એ થાય છે, એ શીખવાની કોશિશ કરો. સો યુ નીડ ટુ કન્ઝર્વ ધ એનર્જી, રાઈટ? તો આત્મા તરફ જઈ શકશો. કન્ઝર્વ કરવા માટે વોટ શુડ યુ બી ડુઈંગ? ગો ઓન ધ પાથ ઓફ કોન્ટેમ્પ્લેશન.